જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? મજામાં છો? ધરજના યુટ્યુબ ફરીથી એક વખત તમારું જબરજસ્ત સ્વાગત કરીએ છીએ. આપણે આજરોજ આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષા ગણિત વિષયનો વિભાગ ડી, જેમાં પ્રશ્ન નંબર 35 થી 39 દરેક પ્રશ્નની ગણતરી કરીને તમારે જવાબ આપવાના છે. અને આજે વિભાગ ડી એટલે પ્રશ્નપત્રનો છેલ્લો વિભાગ છે, એમાં પ્રત્યેકના 4 ગુણ છે. એટલે એક પ્રશ્ન તમે સોલ્વ કરશો એટલે તમને 4 ગુણ મળશે, ટોટલ 20 ગુણ છે. એટલે કે અહીંયા 35 થી 39 તમે કાઉન્ટ કરો તો 5 પ્રશ્નો તમને મળશે, 35, 36, 37, 38 અને 39. તો દરેકના 4 માર્ક્સ છે એટલે ટોટલ 20 ગુણ છે. તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે અને વધારે ગુણનો આ પ્રશ્ન છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે આની અંદર વધુ ને વધુ તો શું પૂછાય, તો કે આની અંદર પ્રમેય હશે અને રચનાઓ પણ હશે, બેઝિક દાખલાઓ પણ છે. તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. 2 પ્રશ્ન તમારી સમક્ષ અહીંયા બોર્ડ પર લખ્યા છે, બંને ખૂબ સહેલા છે. માર્ક્સની દ્રષ્ટિએ ગણીએ તો આમાં ઇઝીલી માર્ક્સ તમે મેળવી શકો. આખા જે વિભાગ છે એ, બી, સી અને ડી, આની અંદર ડી વિભાગમાં તમે ઇઝીલી માર્ક્સ મેળવી શકશો. અને આમાં એક એક માર્ક્સ તમારે મેળવવાનો છે, એટલે કે ક્યાંય કપાવો ના જોઈએ. રચના અને પ્રમેય જે ખૂબ જ સરળ હોય છે અને આપણે વારંવાર મોસ્ટ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, તો આટલા પ્રમેયો કરો અને એટલી રચનાઓ કરશો તો ઇઝીલી માર્ક્સ તમે એની અંદર મેળવી શકશો. તો જોઈએ પ્રશ્ન 35ની અંદર શું કહે છે. અવયવ પાડો, x³ - 2x² - x + 2. હવે આ પ્રકારનો દાખલો હોય તો આને શેષ પ્રમેયની રીતનો દાખલો કહેવાય છે. શેષ પ્રમેયની રીત છે એ ખબર કેમ પડે સર આપણને? તો તમે અહીંયા ઘાત જુઓ, 3 ઘાત 2 ઘાત, પછી અહીંયા નથી એટલે એક ઉતરતા ક્રમમાં ઘાત હોય તો આને તમે શેષ પ્રમેયની રીતે દાખલો ગણી શકો છો. પરંતુ હું આ દાખલાને શેષ પ્રમેયની રીતે નથી ગણવાનો, કારણ કે આપણને અહીંયા સૂચના નથી આપી અને આ દાખલો અન્ય રીતે શોર્ટકટમાં પણ થાય છે તો આપણો સમય પણ બચશે અને મહેનત પણ ઓછી થશે. તો આપણે આને બીજી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે રકમ લખીએ, x³ - 2x² - x + 2. હવે આમાં સામાન્ય શું છે, તમે જોઈ શકો છો, 2ની જોડી બનાવી દો. આ બંનેની અંદર મને x² કોમન દેખાય છે, તો અહીંયા 3 ઘાતમાંથી 2 નીકળી જશે, x વધશે, અહીંયા 2 ઘાત નીકળશે કોમન, તો 2 વધશે માઇનસ. આ બંનેની પેરની અંદર કંઈ જ કોમન ન હોય તો 1 કોમન નીકળશે. બ્રેકેટ કરીશું તો અંદરના પ્લસ છે એ માઇનસ થઈ જશે. બંને કાઉન્સ સરખા થઈ જાય તો તમારે સમજવાનું તમારા દાખલાનો જવાબ સાચો છે. હવે આ 2માંથી 1 કાઉન્સ અહીંયા લખીશું આપણે, x - 2, અને એક આ લખીએ x² - 1. હવે આ x² - 1 છે એટલે કે વચ્ચે ઓછા હોય અને બંને તરફ વર્ગ હોય તો તમે એવું કહેશો કે સર x નો તો વર્ગ છે પણ 1નો થોડો વર્ગ આપ્યો છે. એ ન હોય તો તમે કહી શકો, કારણ કે 1નો વર્ગ તો ગમે એમ કરો તો 1 જ થશે અને વચ્ચે ઓછા હોય તો આનું પણ વિસ્તરણ થશે, એટલે કે 1 વાર ઓછા અને 1 વાર વધતા, અને આ એમ જ રહેવા દઈશું આપણે. તો બસ 1, 2 અને 3 સ્ટેપની અંદર 4 માર્ક તમને મળે છે, તો ઇઝીલી મેળવી શકાય. આ રીતે પણ તમે આ દાખલાને ગણી શકો છો, ખૂબ જ સહેલો છે, મજા આવે એવો છે અને 4 માર્ક તમને ઇઝીલી આપીને જશે. એના પછીનો પ્રશ્ન જે આ 35ના અથવામાં છે, હું તો આજ ગણું અને નહીં ગણું પણ તમને મેરબ્બે બતાવવો પડશે. આ પણ સમજાવું ને તમને કે જવા દો, હે આ તો મેં ગણ્યો છે, ઓપ્શનમાં છે. ઓકે ચાલો ગણાવીએ. શું કહે છે, જો x + y + z = 0, તો સાબિત કરો કે x³ - y³ - z³ = 3xyz. હવે આને આપણે સાબિત કરવા માટે સૌથી પહેલાં આનો જે બેઝ ફોર્મ છે એ તમારે સાબિત કરવું પડે તો આવી શકે જવાબ. હવે એનું શું ફોર્મ છે તો તમને એ યાદ રાખવાનું છે. યાદ ન રહે તો કોઈ ચિંતા નથી કરવાની, આ લખી નાખો. આ 3xyz છે અને બરાબરની આ બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો અને પછી તમે એનું વિસ્તરણ કરી શકો. તો જો અહીંયા હું પહેલાં આમાંથી જ બનાવી શકાય, આ 3xyz છે ને આ બાજુ લઈ લો તો માઇનસ થશે. આ અહીંયા લખશું આપણે, x³ - y³ - z³ - આ જે આખું સ્ટેપ છે આ બાજુ આવી જાય તો માઇનસ થશે. ઓકે ચલો આ રીતે અને આમ લઈ ગયા. હવે જે આવ્યું આપણું બેઝ ફોર્મ છે, હવે આપણે એનું વિસ્તરણ કરવું છે. તો સર એનું વિસ્તરણ કઈ રીતે થશે? તો પહેલાં જે આ 3 છે ને
એનું ઘનમૂળ કરી નાખો એટલે એક્સનો ઘન એટલે એક્સ વત્તા વાયનો ઘન એટલે વાય અને વત્તા ઝેડનો ઘન એટલે ઝેડ. બીજા કાઉન્સમાં આ ત્રણે ત્રણનો સ્ક્વેર કરવાનો, એક્સનો વત્તા વાયનો સ્ક્વેર વત્તા ઝેડનો સ્ક્વેર. ઓકે, હવે શું કરવાનું? હવે માઇનસ આવશે, યાદ રાખજો. હવે આ બેનો ગુણાકાર, તો માઇનસ એક્સ વાય, પછી આની સાથે આનો ગુણાકાર, તો માઇનસ વાય ઝેડ, પછી આનો આની સાથે ગુણાકાર, તો માઇનસ ઝેડ એક્સ લખો, અથવા તો ઝેડ એક્સ લખો તો એક્સ ઝેડ લખો, એ તો બંને એક જ ગણાશે. હવે આ જે એક્સ વત્તા વાય વત્તા ઝેડ છે એની કિંમત કેટલી આવી છે આપણને? ઝીરો. અને બાકીનું બધું બેઠું લખવાનું છે. હવે અહીંયા ઝીરો આવ્યો છે, તો ઝીરોની સાથે તમે કોઈ પણનો ગુણાકાર કરો તો જવાબ શું થઈ જશે? આનો જો તમે ઝીરોની સાથે ગુણાકાર કરો તો બધું ઝીરો થઈ જશે. તો અહીંયા ઝીરો આવે છે. આ જે સ્ટેપ છે બેઠું આપણે લેવાનું છે, એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ. ફરીથી એક વખત ઓકે. હવે આજે જે સ્ટેપ છે ને એને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો શું થશે? વત્તા થઈ જાય ને, આ માઇનસ છે બરાબર ને આ બાજુ જાય તો વત્તા થઈ જાય. તો આપણે સાબિત કરવાનું હતું, તો આપણે આ સાબિત અહીંયા કરી દીધું છે. તો ખૂબ સરસ મજાનો આ પ્રશ્ન છે અને ખૂબ જ સહેલો છે. તમે ઇઝીલી આની અંદર ચારમાંથી ચાર માર્ક્સ મેળવી શકો છો. ચલો જોઈએ. એના પછી 36 નંબરનો જે પ્રશ્ન છે, આ બે જ દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એટલે આમ તો બે ન કહેવાય, એક જ દાખલો કહેવાય. પાંચ પ્રશ્નો છે ટોટલ, તમારા પાંચ પ્રશ્નો, એમાંથી આ એક જ દાખલો છે અથવા આમાં છે, બાકીના ચારમાં શું આવે છે જોઈએ. તો પ્રશ્ન નંબર જે 36 છે એની અંદર તમારે આવે છે પ્રમેય 7.3. સરી, કયો પ્રમેય છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ પણ સમાન હોય છે? તો આ પ્રમેય છે પ્રશ્ન 36ની અંદર 7.3. તો આ પ્રમેય ખૂબ સરસ મજાનો છે. સર, 37મો પ્રશ્ન છે એની અંદર શું કીધું છે? તો એમાં પણ આવે છે પ્રમેય. તો એ કયો પ્રમેય છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રમેય છે 8.1. સરી, શું છે એની પ્રતિજ્ઞા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. ચતુષ્કોણ હોય આવી રીતે અને એનો વિકર્ણ હોય આમ, તો આ બંને ત્રિકોણો છે એ કેવા થશે? સરખા એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. પ્રમેય 8.1 છે. સર, આ રીતે તમને ખ્યાલ આવશે કે વાર્ષિક પરીક્ષામાં કેવા પ્રમેય પૂછાઈ શકે, જેથી કરીને તમે કયા પ્રમેયમાં મહેનત કરો તમને વધારે સરળતા પડશે. પ્રમેય વસ્તુ ખૂબ મહત્ત્વની છે અને ખૂબ સહેલી પણ હોય છે. ઘણા બધા પ્રમેયના વિડીયોઝ આપણે મૂક્યા પણ છે, તો તમે જોજો, જેથી કરીને તમને પ્રમેય સરળતાથી આવડી જાય. અને પ્રમેયની અંદર ખાસ એક એક માર્ક્સ માટે મહેનત કરવાની છે, એટલે સહેજ પણ ભૂલ ના પડે તો ઘરે લખી લખીને એની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને એમાં બેઠા માર્ક્સ તમે મેળવી શકો. ચલો, એના પછી 38મો જે પ્રશ્ન છે, તો છે એમાં પણ પ્રમેય છે 10.1. તો અહીંયા ખૂબ જ મહત્ત્વના એટલે કે ત્રણ પ્રમેય પૂછ્યા છે આ પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર. સર, પ્રમેય 10.1 શું છે? તો કે વર્તુળની સમાન જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. સમાન જીવા હોય, આ રીતે સમજો, કેન્દ્ર છે ને આ જીવા કહેવાય. આ જીવા સમાન હોય તો આ બે ખૂણા પણ કેવા હોય? સમાન હોય. પ્રમેય 10. ત્યારબાદ જે 39મો પ્રશ્ન છે, તો એની અંદર જે તમારું સ્વાધ્યાય છે 11.2, એનો પ્રશ્ન પહેલો એટલે કે રચના છે વિદ્યાર્થી મિત્રો, 11.2ની પહેલી રચના છે. સર, એના અથવામાં કેવી રચના પૂછાઈ શકે? તો એના અથવામાં સ્વાધ્યાય 11.2 એનો પ્રશ્ન 4, તો એના અથવામાં આ પરથી તમને ખબર પડશે કે કયા પ્રમેય ઇમ્પોર્ટન્સ છે અને કઈ રાઇડર ઇમ્પોર્ટન્સ છે. આ સિવાય પણ ઘણા બધા પ્રમેયો છે, જેમ કે 9.1, 6.7, 7.1, 7.2, 7.3 અને 8.1. આ પ્રમેય બધા ઇમ્પોર્ટન્સ છે અને આમાંથી જ મોટાભાગના પ્રમેય પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજે વિભાગ છે ડી 20 માર્ક્સનો તે અહીંયા પૂરો થઈ જાય છે. તો આ વિભાગની અંદર તમે ખૂબ જ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારા આ વાર્ષિક પરીક્ષાના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ આવી શકે. તો ફરી વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાના પેપર સાથે, વાર્ષિક પરીક્ષાના પેપર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ પેપરને બરાબર સમજતા રહેજો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ ગણતા રહેજો, કારણ કે જે ગણે તે જ ભણે.